આજે આપણે ગુજરાતી વિષય ભણીશું, તો ગુજરાતી વિષય ભણતા પહેલા આપણે થોડું મગજ ફ્રેશ કરી નાખ્યું, અને મગજ ફ્રેશ કરવા માટે આપણે એક રમત રમાડી. તમારે બેઠા બેઠા જે રમત રમવાની છે બરાબર, એ રમત છે, હું કહું ને એવું તમારે નહીં કરવાનું, હું કહું એવું કરવાનું બરાબર, હું કરું હું કરું એવું તમારે કરવાનું, હું બોલું એવું તમારે નહીં કરવાનું બરાબર. ચલો હાથ ઉપર, કાન પકડો, સામે ગાલ ઉપર હાથ, નાક પકડો, મગજ થોડું ફ્રેશ થયું તો હવે અહીં ધ્યાન આપો. હું તમને થોડા ફોટા બતાવું છું, એ ફોટા તમે ધ્યાનથી જુઓ. જોયા ફોટા? આ ફોટા સાના હતા? અંતરિક્ષના. અંતરિક્ષ તો હિન્દી શબ્દ થયો અવકાશના. તો આજે આપણે આવો જ એક પાઠ વલયની અવકાશી સફર ભણીશું. કોઈ પણ ગોળ આકાર હોય, કોઈ પણ વસ્તુ નો ગોળ આકાર, તો એને વલય કહેવાય બરાબર. આપણા સૂર્યમંડળમાં કેટલા ગ્રહો છે? આઠ. હવે એમાં કયા ગ્રહની આજુબાજુ વલયો હોય છે? શનિ ગ્રહ. તો અહીંયા આ એક વિજ્ઞાનની અવકાશી સફર, આ એક વિજ્ઞાન કથા છે, એને અનુરૂપ અહીંયા એક વલય નામ આપ્યું છે. આ વલય એક છોકરાનું નામ છે, પરંતુ આ એક વિજ્ઞાન કથા છે એટલે એને અનુરૂપ અહીંયા નામ વલય આપ્યું છે. ત્યાર પછી છે અવકાશ. અવકાશ, અવકાશ એટલે શું? જેમ જેમ દૂર જઈએ તેમ તેમ આપણા પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ છે ઓછું થતું જાય, આપણે પૃથ્વીની જે હવા છે એ પાતળી થતી જાય. ત્યાર પછી ઓઝોન વાયુનું સ્તર પણ ત્યાં ના હોય, એટલે કે જ્યાં હવા ના હોય, ગુરુત્વાકર્ષણ ના હોય, ઓઝોનનું સ્તર પણ બિલકુલ ના હોય, એવી ખાલી જગ્યા એટલે તે આકાશ. એક ખાલી જગ્યા એટલે આકાશ. હવે સફર, સફર એટલે શું? પ્રવાસ, યાત્રા. પ્રવાસ, અવકાશ, વલયની અવકાશી સફર. આ પાઠના લેખક છે કિશોર અંધારિયા. તો કિશોર અંધારિયાનો જન્મ 28/10/1961 ના રોજ ભાવનગરમાં થયો હતો. તેમણે હિમખંડ નવલકથા, મંગળ અમંગળ, અમંગળ લઘુ નવલ, વલયની અવકાશી સફર નામના પુસ્તકો લખ્યા છે. વલયની અવકાશી સફર છે એમના માટે એમને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પુરસ્કાર પણ મળ્યું છે. ગુજરાતી સાહિત્ય અકાદમીનું પુરસ્કાર એટલે સૌથી પહેલા ગુજરાતી સાહિત્ય અકાદમી નામની એક સંસ્થા છે, કથા છે. તો આ એક રોમાંચક વિજ્ઞાન કથા છે જેમાં બાળકોને ભાષાના માધ્યમથી વિજ્ઞાન પ્રત્યે રસ જાગે એટલા માટે આપણા ભાષામાં પણ કેટલાક આવા પાઠો મૂકવામાં આવ્યા છે. હવે આપણે પાઠ ચાલુ કરીએ. શાળામાં ઉનાળું વેકેશન પડી ગયું,
शाला में उनाड़ू वेकेशन पड़ी गयु क्या महीना में अपनी शाला में उनाड़ू वेकेशन पड़े मे महीना में बराबर मे महीना की काजल घेरी रात होती જ્યારે પણ હું પ્રશ્ન પૂછું કશો તો ત્યારે આંગળી ઊંચી કરવાની કોઈ સમૂહમાં જવાબ આપવાનો નહીં કાજલ ઘેરી રાત હતી કાજલ ઘેરી એટલે કાળી રાત કાળી કાળી રાત વિરાટ અને વિસ્મય અત્યારે વલયની અગાશીમાં હતા ત્રણેય પાકા બાઇબલ હતા અભ્યાસમાં હોશિયાર હતા વિજ્ઞાનમાં એઓને ખૂબ રસ હતો આવી અવલય છે એના બે મિત્રો છે વિસ્મય અને વિરાટ ત્રણેય મિત્રો અત્યારે વલયની અગાશીમાં સૂતા છે ત્રણેય પાકા બાઇબલ પાકા એટલે પાકા શબ્દનો અર્થ પાકા બાઇબલ ખાસ ખાસ મિત્રો અથવા ગાઢ મિત્રો ભાઈબંધ હતા ભાઈબંધ એટલે મિત્ર ત્રણેય મિત્ર હતા ત્રણેયમાં સમાન વાત એ હતી કે ત્રણેય હોશિયાર હતા અને ત્રણેયને વિજ્ઞાનમાં પણ ખૂબ રસ હતો ત્રણેય ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણીવાર વલયની અગાશીમાં સાથે સૂતા રાતના લગભગ 12:30 વાગી ગયા હતા વલયની ઊંઘ આવતી હતી પણ પેલા બંને મિત્રો પથારીમાં પડ્યા પડ્યા વાતો કરી રહ્યા હતા પથારીમાં પડ્યા પડ્યા વાતો કરી રહ્યા હતા એટલે સુતા સુતા વાતો કરી રહ્યા હતા તો અત્યારે જ્યારે ઉનાળાનું એમને વેકેશન હતું તો આજે જે રીતે સુતા છે એ રીતે ઘણીવાર એ લોકો ઉનાળાના વેકેશનમાં આ રીતે સાથે સુતા હતા વાતો કરતા કરતા મિત્રોને કેટલા વાગી ગયા 12:30 વાગી ગયા હતા એટલે વલયને ઊંઘ આવતી હતી પરંતુ પેલા બીજા બંને મિત્રો હતા એમને ઊંઘ નથી આવતી વિરાટ અને વિસ્મય એ બંને વાતો કરી ગયા હતા ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ તક્કા તરફ જોયું જે નીચે તરફ આવી રહ્યું હતું તેણે બંને હાથેથી ઇશારો કરી ત્યાં જોવા કહ્યું ભલે બોલી ઉઠ્યો અરે આ વગર દિવાળી રોકેટ પણ છોડી પડી બરાબર એ પ્રાણી સૂતા હતા એમાં વિસ્મય આકાશ તરફ જોયું આકાશ તરફ જોયું ત્યાં એને પ્રકાશિત લાલ તક્કું દેખાય એ લાલ તક્કું ધીરે ધીરે કઈ આવતું હતું નીચે નીકળ્યો એટલે વિસ્મયે વલય અને વિરાટને પીધું એ જોયું અને એમાં પછી વલય બોલી ઉઠ્યો કે આ વગર દિવાળીએ રોકેટ કોને છોડ્યું વળી આમ તો દિવાળીમાં બધા રોકેટો ફોડતા હોય એટલે આકાશમાં એવું તારા જેવું લાગે ત્યાં વિસ્મયનું ધ્યાન અચાનક પ્રકાશિત એક લાલ તક્કા તરફ ગયું જે તારખાનાના રોકેટ હોવાની માન્યતા ધીરે ધીરે ભાગવા માંડી ચપકુ મોટું થવા લાગ્યું જેમ જેમ નજીક આવતું ગયું તેમ એના રાતારંગનો પ્રકાશ વધુ લાગવા માંડ્યો એની આસપાસનો આકાશનો વિસ્તાર જળહળી ઉઠ્યો એટલે પ્રકાશિત થઈ ગયો અંધારું થઈ ગયું ચારે બાજુ આ ચમકતો પદાર્થ જમીનની નજીક પહોંચી ગયો વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું જ્યાં દિવસે તેઓ ક્રિકેટ રમતા હતા તો એ પેલું નાનું ટપકું દેખાતું હતું લાલ ટપકું એ લાલ ટપકું ધીમે ધીમે શું થયું મોટું થવા લાગ્યું અને મોટું થતું થતું એ નીચે જમીન તરફ આવવા લાગ્યું ત્યાર પછી એનો પ્રકાશ પડતો હતો હવે એની આસપાસનો વિસ્તાર આખો જ વિસ્તાર એ કેવો થઈ ગયો પ્રકાશિત અને એ ચમકદાર પદાર્થ છે એ એકદમ નીચે પહોંચી ગયો હવે વલય વિસ્મય નેત્રણી હતા એ વલયની ઘરની પાછળ એક મોટું મેદાન હતું હવે એ મેદાનમાં એ આવીને ઉતર્યું કે જ્યારે વિસ્મય વલય એ લોકોને રજા હોય ત્યારે કે દિવસે એ લોકો શું કરે બધા ભેગા મળી અને એ મેદાનમાં ક્રિકેટ રમે બરાબર રમત રમવાનું વધારે ગમે ને તો આ લોકો પણ રમત રમતા તો આજે આપણે પણ એક રમત રમવી છે તો ચાલો હું તમને એક શબ્દ આપું એ શબ્દનો છેલ્લો અક્ષર હોય એનેથી તમારો તમારે બીજો શબ્દ બનાવવાનો રહેશે બરાબર ચાલો એક શબ્દ અહીંથી લઈએ ઘર ઘર હવે ર ઉપરથી શબ્દ બનાવવાનો છે બોલો નક્કી ભાઈ રમત ત ઉપરથી શબ્દ બનાવવાનો છે તલવાર ર ઉપરથી ફરી શબ્દ બનાવવાનો છે રમકડા ડ ઉપરથી ડમરું ફરી ડ
રોકેટ રોકેટ ટ ઉપરથી ટપાલ સરસ તો કેવું આ રમત રમવાથી તમારા મગજને કસરત થાય સાથે સાથે તમારા તમારું શબ્દ ભંડોળ પણ વધે છે તો આવી રીતે ક્લાસમાં બેસીને પણ ઘણી રમતો રમાતી હોય છે એ લાલ રંગના અંધારી રંગધારી પ્રકાશ આકાર ધીરે ધીરે આ મેદાન તરફ ઉતર્યો જોવાનું એ હતું કે એનો કોઈ અવાજ ન હતો રાત્રિની નીરવ શાંતિમાં આ વિચિત્ર ઘટના જોઈ તેઓ અચંબામાં પડી ગયા રાત્રિની નીરવ શાંતિ રાત્રિ એટલે સમૂહમાં નહીં બોલવાનું રાત પછી બીજો એનો સમાનાર્થી શબ્દ કહીએ તો તો રાત્રે અંધારું પડે ને રાત્રિ પછી બીજો શબ્દ એને નિશા કહેવાય રજની પણ કહેવાય નીરવ નીરવ એટલે શાંતિ તો રાત્રિની શાંતિમાં નીરવ શાંતિમાં એકદમ શાંતિમાં આ વિચિત્ર ઘટના વિચિત્ર એટલે પ્રકાશ અગાશીમાં એમના સુધી પહોંચ્યો હતો એક અજ્ઞાત તરફી તેઓ ક્ષણવાર એકબીજા સામે જોઈ બોલી ન શક્યા આખરે વિરાટ ધીમા અવાજે બોલ્યો આ આવું મોટું પ્રકાશિત ટોળા જેવું શું હશે ને અત્યારે અહીં આ એ અજ્ઞાત તરફી અજ્ઞાત એટલે અજ્ઞાત એટલે જેના વિશે કઈ આપણે જાણતા નથી એવું અજાણ્યું અજાણ્યા તરફી એ કઈ બોલ્યા નહીં થોડી વાર પછી વિરાટે એકદમ ધીમા અવાજે અને ભયભીત અવાજે ડરેલા અવાજે બોલ્યો કે આ પ્રકાશિત ટોળા જેવું શું હશે અને અત્યારે વળી અહીં વિશ્વએ તેનો હાથ હાથમાં લઈને કહ્યું ગભરાશો નહીં મારું અનુમાન છે આ કોઈ બીજા ગ્રહનું યાન છે આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું પરંતુ એથી કેટલાય ગણું વધારે બરોબર વિરાટ ગભરાતો હતો કે આ શું હશે તો વિશ્વએ એનો હાથ એના હાથમાં લીધો કે ગભરાઈશ નહીં કે છે મારું એવું અનુમાન છે મારી એવી ધારણા છે મારું એવું માનવું છે કે કદાચ આ યાન છે એ કોઈ બીજા ગ્રહનું મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું વિરાટે તેને અટકાવી કહ્યું એવું ન એવું તો